કેમ છો બધા? પૂરી તૈયારી કરતા હશો. આજે લેફિંગનું 16મું યુનિટ છે. એનું ટાઇટલ છે કાઉન્ટિંગ શિપ. કાઉન્ટ એટલે ગણતરી કરવી, અને શિપ, શિપ એ SHIP શિપ હોય તો વહાણ થાય. આ SHEE છે અને એ શિપનો મતલબ ઘેટું થાય, અને એનું બહુવચન પણ શિપ જ થાય, ઘેટાઓ. એટલે આ પાઠનું જે ટાઇટલ છે એનું ગુજરાતી છે ઘેટાઓની ગણતરી. હવે આ પાઠમાં જે માણસો અત્યંત ગુસ્સાવાળા હોય અને ગુસ્સાને કારણે એને ઊંઘ ના આવતી હોય, એ સતત સ્ટ્રેસમાં રહેતા હોય, એના સ્વભાવને કેવી રીતે બદલવો એની વાત કરવામાં આવેલી છે. અહીંયા જે ચિત્રમાં દેખાય છે એ પ્રમાણે એક ડૉક્ટર છે અને સામે એના પ્રતિક તરીકે, એક ગુસ્સાવાળા માણસના પ્રતિક તરીકે કૂતરો રાખવામાં આવેલો છે. પંચતંત્રમાં આપણે જેવી વાર્તાઓ જે ભણતા હતા એવા પ્રકારની આ વાર્તા છે, પણ એકદમ સરળ ભાષા, અને કદાચ મારી પણ તમારે જરૂર ન પડે એવા પ્રકારની સરળ ભાષા છે, અને ખૂબ સરસ પાઠ છે, વાર્તા છે આ. તો આપણે શરૂ કરીએ. તો ટાઇટલ છે કાઉન્ટિંગ શિપ, ઘેટાની ગણતરી કરવી. તે પાઠની શરૂઆત થાય છે, નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ગો હોમ, સેઇડ ડૉક્ટર શાલિની સિંઘ આફ્ટર અ ડેઝ વર્ક. ડૉક્ટર શાલિની સિંઘ પોતાના હોસ્પિટલમાં, ડિસ્પેન્સરીમાં, પોતાના ક્લિનિકમાં એ કામ કરતા હતા અને આખો દિવસ કામ કર્યું, અને 7:45 વાગી ગયેલા હતા. એટલે હવે એ એવું મનમાં બોલે છે કે નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ગો હોમ, હવે ઘરે જવાનો સમય થયો. ઇટ વોઝ 7:45 PM. PM છે એટલે બપોર પછીનો સમય, એટલે સાંજના 7:45 વાગી ગયેલા હતા. શી સ્ટુડ અપ, ડૉક્ટર શાલિની ઊભા થયા અને બિગેન ટુ પુટ હર થિંગ્સ ટુગેધર ઇન હર બેગ. ડૉક્ટર શાલિની ઊભા થયા, શી સ્ટુડ અપ એન્ડ બિગેન, બિગેન એટલે શરૂ કર્યું. આ બિગેન જે છે એ બિગિન, BEGIN, આનું ભૂતકાળનું રૂપ છે. BEGIN, બિગિન એટલે શરૂ કરવું. બિગેન ટુ પુટ હર થિંગ્સ ટુગેધર એટલે પોતાની જે બધી વસ્તુઓ હતી એ મૂકવા લાગ્યા. શેમાં? ઇન હર બેગ, એટલે એની બેગમાં મૂકવા લાગ્યા. બટ બિફોર શી કુડ ટેક અ સ્ટેપ ફોરવર્ડ, બટ બિફોર એટલે પહેલાં, શી કુડ ટેક અ સ્ટેપ ફોરવર્ડ, ફોરવર્ડ એટલે આગળ, એક ડગલું આગળ ભરે, ફોરવર્ડ એટલે આગળ. ધેર કેમ અ ડોગ, એક કૂતરો આવ્યો, ધ લાર્જેસ્ટ ડોગ શી હેડ એવર સીન. અને જે કૂતરો હતો એ ખૂબ મોટો હતો, અને આવડો મોટો કૂતરો શી હેડ એવર સીન એટલે ક્યારેય એણે અગાઉ જોયેલો જ નહોતો. એટલે પહેલું વાક્ય શું છે? બટ બિફોર શી કુડ ટેક અ સ્ટેપ ફોરવર્ડ, એ હજી એક ડગલું આગળ ભરે, પોતાની બેગ એણે ભરી લીધી, અને એક ડગલું આગળ ભરે ઘરે જવા માટે, એની પહેલાં ધેર કેમ અ ડોગ, એક કૂતરો આવ્યો. અને એ કૂતરો કેવો હતો એનું વર્ણન આપેલું છે, ધ લાર્જેસ્ટ ડોગ, અને આ કૂતરો ખૂબ મોટો હતો, સૌથી વધારે મોટો શી હેડ એવર સીન, કે જેણે અગાઉ ક્યારેય જોયેલો નહોતો. હવે આ જે ધેર છે, આપણે અગાઉ વાત થયેલી હશે એવી રીતે આ ઇન્ટ્રોડક્ટરી ધેર છે. ધેર કેમ અ ડોગ એટલે ત્યાં એક કૂતરો આવ્યો એમ નથી લેવાનું. આનું ગુજરાતી શું થાય? હજી એક ડગલું આગળ ભરે ને, ત્યાં તો એક કૂતરો આવ્યો. એટલે આ ધેરનું ગુજરાતી ત્યાં, એવું નથી કરવાનું. ત્યાં એક કૂતરો આવ્યો મતલબ એ સમયે કૂતરો આવ્યો એવું બરાબર છે, પણ સ્થળના સંદર્ભમાં ધેર નહીં થાય. હી કુડન્ટ વોક પ્રોપરલી, હવે આ કૂતરાની પ્રોબ્લેમ શું હતી? હી કુડન્ટ વોક પ્રોપરલી, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, એ ચાલી નહોતો શકતો કૂતરો યોગ્ય રીતે. હી વોઝ અબાઉટ ટુ કોલેસ, કોલેસ એટલે કૌંસમાં આપેલો છે ફોલ ડાઉન એટલે પડી જવું, અને કૂતરો ચાલતા ચાલતા પડી જાય ને એવું લાગતું હતું. કોલેસ એટલે પડી જવું. હિઝ લેગ્સ વર સ્પ્લેડ આઉટ,
સ્પ્લેડ આઉટ એટલે આપણે કહીએ ને ચાર પગ એના પોળા થઈ ગયેલા હતા, સ્પ્લેડ આઉટ એટલે પોળા થઈ ગયા હતા. એના પગ એના પહોળા થઈ ગયા હતા, મતલબ એ ચાપલો હોય ને એવી રીતે ચાલતો હતો. વિથ આઈઝ ઓપન, આંખો એની ખુલ્લી, એન્ડ હી વોઝ ટેકિંગ અ ક્વિક બ્રેથ. ક્વિક એટલે ઝડપી, બ્રેથ એટલે શ્વાસ, અને ઝડપ ઝડપથી શ્વાસ લઈ રહ્યો હતો. વિથ હિઝ માઉથ ઓપન, અને માથું મોઢું એનું ખુલ્લું હતું. તો ડૉક્ટર શાલિની સિંઘ પોતે હજી ઘરે જવાની તૈયારી કરતા હતા, એક ડગલું એ આગળ ભરે ત્યાં તો એક ખૂબ મોટો કૂતરો આવ્યો. અને એ કૂતરાના લક્ષણો શું જોયા ડૉક્ટર શાલિની સિંઘે? તો એ ચાલી નહોતો શકતો, નંબર બે એ પડી જાય એવું લાગતું હતું, નંબર ત્રણ એના પગ ચારે એમ પોળા થઈ ગયેલા હતા, ચોથું એની આંખો ખુલ્લી હતી, અને મોઢાથી, પાંચમું મોઢાથી ઝડપ ઝડપથી એ શ્વાસ લઈ રહ્યો હતો. એટલે ટૂંકમાં એ દર્દી હોય, કોઈ ખૂબ બીમાર હોય ને એવું લાગતું હતું. ડૉક્ટર શાલિની સિંઘ ઇમિડિયેટલી વેન્ટ ઇન ટુ એક્શન. વેન્ટ ઇન ટુ એક્શન એટલે કામે લાગ્યા. અને ઇમિડિયેટલી એટલે ઝડપથી. ડૉક્ટર શાલિની સિંઘે જોયું કે ભાઈ કૂતરો છે અત્યંત બીમાર હોય એવું લાગે છે, ચાલી શકતો નથી, પડી જાય એવું લાગે છે, ડોળા ફાટી ગયા છે એના આંખના, એટલે તરત જ એ કામે લઈ ગયા. શી ઓપન્ડ હર બેગ, એણે પોતે જે બેગ ભર્યું હતું ને એ બેગ એણે ખોલ્યું. ટુક આઉટ ધ સ્ટેથોસ્કોપ, પેલા જે હાર્ટબીટ માપવા માટેનું જે સાધન હોય છે ડૉક્ટર ગળામાં પહેરતા હોય એને સ્ટેથોસ્કોપ કહેવાય. અને ડૉક્ટરે એની બેગ ખોલી, સ્ટેથોસ્કોપ બહાર કાઢ્યું, ટર્ન ધ ડોગ ટુ ઇઝ અધર સાઈડ. અને કૂતરાને પહેલાં કીધું કે ટેબલ ઉપર સૂઈ જાય, એટલે પેલો સૂઈ ગયો એટલે બીજી સાઈડે બીજા પડખા પહેરીને સુવડાવ્યો. અને સર્ચ ફોર ધ હાર્ટ, અને એનું હૃદય શોધ્યું કે હૃદય ક્યાં છે, એટલે આમ સ્ટેથોસ્કોપ આમ એક જગ્યાએથી બીજી જગ્યામાં મીંડા મૂકવા, ક્યાં છે આનું હૃદય. અને હૃદય બરાબર સ્ટેથોસ્કોપનું જે પેલું ચકેડું હોય એની નીચે આવી ગયું. ધ સાઉન્ડ દેટ કેમ થ્રુ ધ સ્ટેથોસ્કોપ વોઝ લાઈક હૂફ બીટ્સ. હૂફ બીટ્સ એટલે ઘોડાના ડાબલા જેવો અવાજ. હવે ડૉક્ટરે જ્યારે એને ચેક કર્યો કૂતરાને, પડખું ફેરવીને એના હૃદયને ચેક કર્યું, તો જોયું તો ભાઈ આમાં તો ઘોડાના ડાબલા જેવો ચોખ્ખો અવાજ આવે છે સ્ટેથોસ્કોપમાં. હૃદય તો નોર્મલ કામ કરી રહ્યું છે, ક્લિયર એન્ડ સ્ટ્રોંગ, એકદમ સ્પષ્ટ અને એકદમ સ્ટ્રોંગ અવાજ આવતો હતો. ઓલ ઇઝ અધર સિસ્ટમ્સ વર વર્કિંગ વેલ, અને એણે બધી રીતે કૂતરાને ચેક કર્યો, એનું શ્વસનતંત્ર, પાચનતંત્ર વગેરે વગેરે તમામ સિસ્ટમ્સ છે એ સારી રીતે કામ કરતી હતી. ડૉક્ટર શાલિની સિંઘ કે ગેટઅપ, એટલે ઊભો થા. સેઠ ડૉક્ટર શાલિની સિંઘ ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી બોલ્યા, યુ આર ફિટ એન્ડ ફાઇન. એટલે તું ફિટ એન્ડ ફાઇન એટલે ઘોડા જેવો છો, કાંઈ થયું નથી, સંપૂર્ણ ફિટ છો અને કોઈ પ્રોબ્લેમ નથી. કૂતરો કે હુ મી, મટર ધ ડોગ, મટર એટલે બડબડાટ કરવો, મટરનો મતલબ થાય બડબડાટ કરવો. આઈઝ રોલિંગ, સ્ટીલ રોલિંગ એટલે એની આંખો, સ્ટીલનો મતલબ થાય હજી, રોલ એટલે ચકડવકડ થવું, તે ચકડવકડ થવું તે. અને એની આંખો ફરતી હતી. ડૉક્ટર શાલિની સિંઘ કે ભાઈ ઊભો થા, કાંઈ થયું નથી, તને એકદમ ફિટ છો, તબિયત તારી ઘોડા જેવી છે, કાંઈ વાંધો નથી. કૂતરો કે હું મી, હું ઘોડા જેવું છું, હજી એની આંખો ચકડવકડ થતી હતી. હુ સેઝ આઈ એમ ફિટ એન્ડ ફાઇન. કૂતરો કે કોણ કહે છે હું ફિટ એન્ડ ફાઇન છું. ડૉક્ટર કે આઈ ડુ, આઈ ડુ મતલબ આઈ સે, આ ડુ જે છે એ સેના અર્થમાં આવેલું છે, એટલે હું કહું છું. વોટ ઇઝ રોંગ વિથ યુ એની વે, એની વે ઠીક છે, વોટ ઇઝ રોંગ વિથ યુ, ચાલ ઠીક છે બોલ, તારી પ્રોબ્લેમ શું છે. કૂતરો કે એવરીથિંગ ડૉક્ટર, એબ્સોલ્યુટલી એવરીથિંગ.
આઈ જસ્ટ કાન્ટ સ્લીપ. ડોક્ટર, બધી પ્રોબ્લેમ છે, એબ્સોલ્યુટલી એવરીથિંગ, એટલે સંપૂર્ણપણે બધી પ્રોબ્લેમ જ છે. આઈ જસ્ટ કાન્ટ સ્લીપ, સ્લીપ એટલે ઊંઘ આવી, અરે હું સૂઈ શકતો નથી. ડૉક્ટર શાલિની રિપ્લાઈડ, ઇફ યુ મૂવ ટુ ધ ચેર્સ વી કુડ ટોક. ડૉક્ટર શાલિનીએ જવાબ આપ્યો, ઠીક છે, તું જો ખુરશી ઉપર આવી જા ને આપણે વાત કરીએ. ધ ડોગ રોલ્ડ ઓવર હિઝ સ્ટમક. રોલ ઓવર એટલે ગોથું મારવું. અત્યારે કૂતરો હાલમાં ક્યાં હતો? ડૉક્ટરના ટેબલ ઉપર. તો ડૉક્ટર શાલિની સિંહ કે, આવ ખુરશી ઉપર આપણે વાત કરીએ. એટલે પેલો ગોથું મારીને પડખું ફરીને ઉઠો, એના પેટ ઉપર થઈને પડખું લગાડ્યું અને વોકડ અનસ્ટેડીલી. સ્ટેડીલીનો મતલબ થાય સ્થિરતાથી, અનસ્ટેડીલીનો મતલબ થાય અસ્થિરતાથી. અને અસ્થિરતાથી એમ લથડિયા ખાતો ખાતો હોય ને એમ ચાલ્યો. ડૉક્ટર શાલિની ક્લિયર્ડ હર થ્રોટ. અને ડૉક્ટર શાલિનીએ ક્લિયર્ડ હર થ્રોટનો મતલબ થાય ખોખારો ખાધો. મતલબ એમ ખોખારો ખાવો. તે ખોખારો ખાઈને ડૉક્ટર શાલિની કે, ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી હાઉ ડીડ યુ બીકમ સો લાર્જ. સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી, તું મને કે, હાઉ ડીડ યુ બીકમ સો લાર્જ, તું આવડો મોટો છો કેવી રીતે, પહેલાં તું મને આની વાત કર. તો પેલો કૂતરો કે, વન ઓફ માય ફોર ફાધર્સ વોઝ ગ્રેટ વોલ્વ્સ. વન ઓફ માય ફોર ફાધર્સ, ફોર ફાધર્સનો મતલબ થાય બાપ દાદા. મારા બાપ દાદાઓમાંથી એક વોઝ ગ્રેટ એટલે ખૂબ મોટા વોલ્ફ. આ વરુઓની બહુ વચન થયેલું છે, વરુઓ. વોલ્ફ એટલે વરુ, આ એનું બહુ વચન છે, વોલ્ફ્સ. ડૉક્ટર શાલિની કે, સૌથી પહેલાં તું મને એ કે, તું આવડો મોટો સાઇઝમાં કેવડી, આવડો મોટો કેવી રીતે થઈ ગયેલો છો સાઇઝમાં. બોલો કે, જુઓ ભાઈ, મારા બાપ દાદામાંથી એક છે એ વરુ હતા. ડૉક્ટર શાલિની સિંહ કે, આઈ સી, મિક્સ્ડ અપ જીન્સ એન્ડ ઓલ દેટ. અચ્છા, તો તારા જીન્સ છે મિક્સ થયેલા છે. જીન્સ એટલે જનીન. મતલબ આ ખાલી ઓરિજિનલ કૂતરો નથી, કૂતરો અને વરુ આ બેનું બ્રિડિંગ થઈને બનેલો આ કૂતરો છે. મટર્ડ એટલે ગણગણાટ કર્યો ડૉક્ટર શાલિનીએ. અને રોટ ડાઉન સમથિંગ રેપિડલી એટલે ઝડપથી ઓન હર પેડ. રેપિડલીનો મતલબ થાય ઝડપથી, અને લખવાનું જે પેડ હતું તેના ઉપર એણે ઝડપથી લખી નાખ્યું. ડૉક્ટરે વળી પાછો પ્રશ્ન પૂછ્યો, હાઉ લોંગ હેવ યુ બીન સફરિંગ ફ્રોમ ઇન્સોમનિયા. ઇન્સોમનિયાનો મતલબ થાય ઊંઘ નહીં આવવાનો રોગ. અનિંદ્રાનો જે રોગ કહેવાય ને એ, અનિંદ્રાનો રોગ. સફર એટલે પીડાવું. હાઉ લોંગ હેવ યુ બીન સફરિંગ ફ્રોમ ઇન્સોમનિયા. તો આ અનિંદ્રાના રોગથી તું કેટલા લાંબા સમયથી પીડાઈ રહ્યો છે. હાઉ લોંગ છે ને એ સમયમાં પૂછવા માટે વપરાય છે, કેટલો સમય એમ. એટલે અહીંયા કેટલો લાંબો સમય એ અર્થમાં લેવાનો. તો કૂતરો કે, ઓહ, નિયરલી 2 મંથ્સ ના વરે ડૉક્ટર. નિયરલી એટલે લગભગ લગભગ 2 મહિના થઈ ગયા. જો નિયર હોય ને તો એનો મતલબ નજીક થાય, પણ નિયરલી હોય ને એટલે એનો મતલબ નજીકતાથી એવો ન થાય, એનો મતલબ થાય લગભગ. એટલે હંમેશા એલવાય લગાડવાથી એડવર્બ બને એવું નથી હોતું. ફાસ્ટનું એડવર્બ ફાસ્ટ જ થયા. ઘણી વખત ફાસ્ટલી કોક બોલતું હોય તે ખોટી વસ્તુ છે. ફાસ્ટનું ફાસ્ટલી ન થાય. અને નિયર પાછળ એલવાય લગાડો તો નજીકથી એવો અર્થ ન થાય, એનો અર્થ શું થાય? લગભગ. એવી રીતે તમે લેટ જોજો, લેટનો મતલબ મોડું થાય. પણ લેટલી લ્યો ને, લેટલી, તો એનો મતલબ શું થાય? મોડેથી નહીં, તાજેતરમાં. એટલે એલવાય લગાડવાથી દર વખતે જે શબ્દ હોય છે એડજેક્ટિવ કે એનું એડવર્બ નથી બનતું.
ડોક્ટર શાલિની સિંઘે પ્રશ્ન પૂછ્યો, તો તને આ અનિંદ્રાનો રોગ આશરે કેટલા લાંબા સમયથી છે? તો કૂતરો કહેવો, નિયરલી 2 મંથ્સ નાઉ, લગભગ 2 મહિના થઈ ગયા. તો ડૉક્ટરે પાછો પ્રશ્ન પૂછ્યો, એની મેજર ચેન્જ ઇન ડાયટ ઇન રિસન્ટ વીક્સ? એની મેજર ચેન્જ, કોઈ મુખ્ય, મેજર એટલે મુખ્ય, ચેન્જ એટલે તફાવત આવ્યો છે ઇન ડાયટ, ડાયટ એટલે ખાનપાનમાં, ઇન રિસન્ટ એટલે તાજેતરના, વીક્સ એટલે અઠવાડિયામાં. રિસન્ટનો મતલબ શું થાય? રિસન્ટ એટલે તાજેતરના, મતલબ હમણાં હમણાં તે કંઈ ખોરાકમાં કંઈ પરિવર્તન કર્યા છે? પહેલાં આ ખાતો, હવે આ મીંડો ખાવા, એવું કંઈ બન્યું છે? તો કૂતરો કહેવો, ડૉક્ટર નેચરલી, બહુ સ્વાભાવિક છે ડૉક્ટર, આઈ હેવ ટુ ઈટ મોર નાવ ટુ કીપ અપ માય એનર્જી. ડૉક્ટર નેચરલી આઈ હેવ ટુ ઈટ મોર નાવ, હવે મારે વધારે ખાવું પડે છે ટુ કીપ અપ માય એનર્જી, જેથી કરીને મારી એનર્જી જળવાઈ રહી. સેડ ધ પેશન્ટ પેઇનફુલી, પેઇનફુલી એટલે ખૂબ દર્દ થતું હોય, એને ખાવું વધારે ભાવતું ન હોય, એવી રીતે બોલ્યો. ડૉક્ટર કે, એન્ડ ઇટ શોઝ, શોઝ એટલે અને દેખાય પણ છે, શોઝ એટલે દેખાય છે, તું જ્યાં ખાઈ રહ્યો છે ને વધારે પ્રમાણમાં એ દેખાય છે, પર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને, એરાઉન્ડ ધ વેસ્ટ, વેસ્ટ એટલે કમર. ડૉક્ટર કે, હા દેખાય છે તું વધારે ખાસ હોય, ખાસ કરીને તારી કમર પાસે, જો કમરનું કમરો થઈ ગયું છે, મતલબ તું ખૂબ જાડો થઈ ગયો છે. વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ? ગો ટુ બેડ એટલે સુવા જવું, તારો સુવાનો ટાઈમ શું છે? ઓહ, અરાઉન્ડ 10 at night. અરે ડૉક્ટર, હું લગભગ રાતના 10 વાગે સુઈ જાઉં છું. આઈ કીપ ધ સેમર્સ એઝ હ્યુમન્સ એઝ આઈ વર્ક ફોર ધેમ. આઈ કીપ ધ સેમર્સ એટલે હું એ જ સમય રાખું છું. કીપ ધ સેમર્સ એટલે એ જ સમય રાખું છું, હું મારો સુવા અને જાગવાનો સમય એ જ રાખું છું એઝ હ્યુમન્સ એટલે માણસોનો. જે માણસોનો સમય હોય ને સુવાનો જાગવાનો, એ જ સમય મારો છે. શું કામે? એઝ, કારણ કે, આ એઝનો મતલબ થાય કારણ કે, આઈ વર્ક ફોર ધેમ એટલે હું માણસો માટે કામ કરું છું. ડૉક્ટર એમ પ્રશ્ન પૂછે છે, તારા જાગવાનો સુવાનો ટાઈમ શું છે? તો કહે છે, ભાઈ હું રાતના લગભગ 10-11 વાગે સુઈ જાઉં છું, અને મારું જાગવાનું સુવાનું ટાઈમ ટેબલ માણસો જેવું છે, કારણ કે હું માણસો માટે કામ કરું છું. તો ડૉક્ટરે પાછો પ્રશ્ન પૂછ્યો, હેવ યુ ટ્રાઈડ એનીથિંગ ટુ પ્રમોટ સ્લીપ? પ્રમોટનો મતલબ થાય વધારવું. ઊંઘ વધારવા માટે તે ક્યારેય કંઈ પ્રયત્ન કર્યા છે? હેવન્ટ આઈ નાઉ, મતલબ લે, નહીં કર્યા હોય? ડૉક્ટર એમ પ્રશ્ન પૂછે છે, તે ઊંઘ વધારવા માટે કાંઈ ઘરગથ્થુ ઈલાજ કર્યા? તો કૂતરો કે, હેવન્ટ આઈ નાઉ, લે તમે નહીં કર્યા હોય? આઈ હેવ ટ્રાઈડ અ વોક જસ્ટ બિફોર બેડ ટાઈમ. કૂતરો કે, મેં જાત જાતના માણસોને પૂછ્યું કે અમે શું કરવું જોઈએ, ઊંઘ નથી આવતી, તો કોઈએ મને એમ કીધું કે સૂતા પહેલાં જસ્ટ એક વોક લેતો આવું. તો આઈ હેવ ટ્રાઈડ અ વોક જસ્ટ બિફોર બેડ ટાઈમ, સૂતા પહેલાં મેં ચાલવાનું શરૂ કર્યું. આઈ હેવ ટ્રાઈડ અ હોટ ડ્રિંક, કોઈ મને એમ કીધું કે ગરમ પીણું પી, ચા કોફી, તો ફટાફટ ઊંઘ આવે. તો આઈ હેવ ટ્રાઈડ અ હોટ ડ્રિંક, મેં ગરમ પીણું પીવાની કોશિશ કરી. કોઈ વળી એમ કીધું કે ગરમ નહીં ઠંડુ પીણું પીવાય. તો આઈ હેવ ટ્રાઈડ અ કોલ્ડ ડ્રિંક, સૂતા પહેલાં મેં ઠંડુ પીણું પીવાની કોશિશ કરી. આઈ હેવ ટ્રાઈડ અ ફૂલ મિલ, કોઈએ મને એમ કીધું કે દબેડી દબેડીને ખાઈ લે, એટલે મેં ફૂલ મિલ ખાધું. મિલ એટલે ભોજન, ફૂલ મિલ એટલે ભરપેટ ભોજન ખાવું. તે કોઈએ મને એમ કીધું, અરે દાબેડીને ખાઈ લે, ફટ કરતી ઊંઘ આવે. તો મેં એ કર્યું. આઈ હેવ ટ્રાઈડ નો મિલ્ક, કોઈ એમ કીધું અરે ભાઈ એટલું બધું ન ખવાય, ભૂખ્યા રહે તો સારી ઊંઘ આવે. તો આઈ હેવ ટ્રાઈડ નો મિલ્ક, ક્યારેક નથી ખાધું એવા પ્રયત્ન કર્યા, બટ નથિંગ વર્ક્સ ડૉક્ટર, એકેય ટ્રીક કામ નથી કરતી. તો કૂતરાએ કેટલા કેટલા પ્રયત્ન કર્યા છે, સૂતા પહેલાં ચાલવાનો પ્રયત્ન કર્યો, સૂતા પહેલાં ગરમ પીણું પીવાનો પ્રયત્ન કર્યો, ત્રીજું સૂતા પહેલાં ઠંડુ પીણું પીવાનો પ્રયત્ન કર્યો, ભરપૂર ખાઈ લેવાનો પ્રયત્ન કર્યો, ભૂખ્યા રહેવાનો પ્રયત્ન કર્યો. આમ બિચારે 5 જાતજાતના જુદા જુદા પ્રયત્ન કર્યા, પણ એકેય ટ્રીક કામ કરતી નથી. વેલ સેડ ધ ડૉક્ટર,
Doctors have recommended one remedy for sleeplessness, and it is counting imaginary sheep. Doctor kiye, doctors have recommended. Recommended le balaman karvi. કે અમે ડૉક્ટર લોકો છે ને એક ભલામણ કરીએ છીએ, વન રેમેડી, રેમેડીનો મતલબ થાય ઈલાજ. અમે એક ઈલાજનો ભલામણ કરીએ છીએ. શેના માટે? સ્લીપલેસનેસ માટે, ઊંઘ ના આવતી એના માટે. અને એ શું છે? કાઉન્ટિંગ ઇમેજિનરી સ્લીપ, એટલે કલ્પનામાં ઘેટાઓની ગણતરી કરવાની. તારે આમાં આંખ બંધ કરવાનું, જોવાનું કે મારી સાથે સામે કેટલા બધા ઘેટા છે, અને પછી ગણવાના 1 2 3 4 5 6 7, એવું આડું ગયું, આગું ગયું, 9 10, એ હજી ઓલી બાજુ રહ્યું 10 11 12 13. એવી રીતે હવે આ ઘેટું શબ્દ સાંભળો ને, ત્યાં તો આ કૂતરો છે એના હાવભાવ બદલી ગયા. ધ પેશન્ટ્સ આઈઝ ઓપન્ડ વાઇડ, એની આંખો ઓપન્ડ વાઇડ એટલે પહોળી થઈ ગઈ. એમ એની આંખો પહોળી થઈ ગઈ મતલબ ના ખુશીનો ભાવ એનામાં આવી ગયો. આંખો ખુલી ગઈ, આંખો પહોળી થઈ ગઈ એટલે ના ખુશીનો ભાવ આવ્યો. His nostrils ballooned. Nostrils એટલે એના નસકોરા. બલુન્ડ એટલે ફૂલાઈ ગયા. નસકોરા ફૂલાઈ ગયાનો મતલબ શું થાય? ગુસ્સો એને આવી ગયો. અને હી જમ્પ્ડ ઓન હિઝ ફીટ, અને કૂદકો મારીને પોતાના પગ ઉપર ઊભો થઈ ગયો, અને રાડ પાડી, ડોક્ટર ડોન્ટ મેન્શન ધેટ વર્ડ ઇન માય પ્રેઝન્સ ફોર હેવન સેક. ડોક્ટર ડોન્ટ મેન્શન એટલે ઉલ્લેખ ન કરો, ધેટ વર્ડ એ શબ્દ મતલબ ઘેટા શબ્દનો ઉલ્લેખ ન કરો, ઇન માય પ્રેઝન્સ એટલે મારી હાજરીમાં, ફોર હેવન સેક એટલે ઈશ્વરને ખાતર, સ્વર્ગને ખાતર. અહીંયા ઈશ્વરને ખાતર, ભગવાનને ખાતર તમે આ ઘેટો શબ્દ છે ને એ મારી સામે ન બોલો. આઈ એમ મિક, મારું નામ મિક છે, અને હું શીપ ડોગ, અને હું ઘેટાની રખેવાળી કરનારો જ કૂતરો છું. અને એટલો બધો ગુસ્સામાં આવી ગયો, નાખુશીનો ભાવ ચહેરા ઉપર આવ્યો, અને ઠેકડો મારીને ઊભો થઈ ગયો, ડોક્ટર આ શબ્દનો મારી સામે ઉલ્લેખ ન કરો, ભગવાનને ખાતર. આખો દિવસ આઈ ડૂ નથિંગ, હું બીજું કંઈ નથી કરતો બટ કાઉન્ટ શીપ ઓલ ડે. આખો દિવસ હું શીપને જ એટલે કાઉન્ટ એટલે ગણતરી કર્યા કરું છું, ઓલ ડે આખો દિવસ. આઈ એમ મિક, મારું નામ મિક છે, ધ શીપ ડોગ, અને હું ઘેટાની રખેવાળી કરનારો કૂતરો છું. આખો દિવસ તો હું ઘેટાનું ધ્યાન રાખું છું, આખો દિવસ એને ગણ્યા કરું છું, રાત્રે મારે આ જ કરવાનું? ધેટ શુડ નોટ મેક યુ સ્લીપલેસ. ડૉક્ટર કે પણ આનાથી કંઈ તારી ઊંઘ જતી રહી એવું ના બને. કૂતરો કે આ બટ ઇટ ડઝ. અરે ડૉક્ટર એવું થાય છે. ઇટ ઇઝ ધોઝ ડમ થિંગ્સ. અરે આ મૂંગા જાનવર, ડમ એટલે મૂંગા, અને ડમ્બ ન બોલાય, ડમ, કારણ કે એમાં ડમમાં બી છે ને એ પોતે ડમ છે, ડમ એટલે મૂંગું. ડમ થિંગ્સ એટલે આ મૂંગી વસ્તુઓ. આઈ ચેઝ એરાઉન્ડ ઓલ ડે, ચેઝ એટલે પીછો કરવો. અરે આ ઘેટાઓ જે છે ને, હવે અહીંયા ડમ થિંગ્સ એટલે મૂર્ખાઓના અર્થમાં લેવાનું એને. ઇટ ઇઝ ધોઝ ડમ થિંગ્સ એટલે આ મૂર્ખાઓ. આઈ ચેઝ અરાઉન્ડ ઓલ ડે, આખો દિવસ હું એનો જ પીછો કરું છું. ચેઝ એટલે પીછો કરવો. આજે ડમ થિંગ્સ છે એડીએમ થયું, મતલબ શું થાય? આમ તો ડમ એટલે મૂંગું, થિંગ્સ એટલે વસ્તુઓ, મૂર્ખાઓ. આઈ ચેઝ ઓલ ડે, આખો દિવસ આ મૂર્ખા ઘેટાઓનો જ હું પીછો કરું છું. આઈ હેવ ટુ ગો લુકિંગ ફોર ધેમ અપ ધ હિલ્સ એન્ડ ડાઉન, ઇન એન્ડ આઉટ ઓફ બ્રુસીસ બુશીસ, બિહાઇન્ડ ફેન્સ, ઇન ટુ કેવ્સ. આખો દિવસ જો મારે શું કરવું પડે? આઈ હેવ ટુ ગો લુકિંગ ફોર ધેમ, મારે એની તપાસમાં જવું પડે છે. અપ ધ હિલ્સ, ટેકરીઓની ઉપર જાઓ, એન્ડ ડાઉન, ટેકરીઓની નીચે જાઓ, ઇન એન્ડ આઉટ ઓફ બુશીસ. બુશીસ એટલે ઝાડી ઝાંખરા. ઝાડી ઝાંખરાની અંદર જાઓ, એમાંથી બહાર નીકળવાનું. બિહાઇન્ડ ફેન્સ, ફેન્સ એટલે કાંટાની જાળી, જે વાળ તાર રાખ્યા હોય તે ફેન્સિંગ કર્યું હોય તે કાંટાળી. જાળી
અને કેવ્સ એટલે ગુફાઓ. આ ઘેટા ક્યાં ક્યાં જતા હોય છે? ટેકરી ઉપર જાય, ટેકરીથી નીચે ઉતરે, જાળી ઝાંખરાની અંદર બહાર જતા હોય, ફેન્સિંગની પાછળ જતા હોય, ગુફાઓની અંદર જતા હોય. આ બધાય ઘેટાઓને ગોતું ગોતું મારે એને ભેગા કરવા પડે છે. આખો દિવસ હું એ કામ કરું છું. રાતના પાછા સૂતી વખતે તમારે મળ્યા ઘેટા જ ગણાવાડાવાના છે. આના પછી હવે પાછો આગલો પાર્ટ કરું છું વિડીયોનો. તો આ બીજો પાર્ટ છે. ડૉક્ટર કે રિલેક્સ રિલેક્સ. અરે ભાઈ રિલેક્સ થા, ડોન્ટ ટેક સ્ટ્રેઇન. સ્ટ્રેઇનનો મતલબ શું થાય? STRAIN. સ્ટ્રેઇનનો મતલબ થાય ટેન્શન ન લે ભાઈ. તું આટલું બધું તું તણાવ ન લે. યુ વુડ ઓલ્સો ગેટ સ્ટ્રેઇન્ડ ઇફ યુ હેડ ટુ લુક આફ્ટર શિપ ફોર લિવિંગ. હવે કૂતરો ડૉક્ટરને કહે છે, ડૉક્ટર તમારે આજીવિકા મેળવવા માટે જો ઘેટાઓનું ધ્યાન રાખવાનું પડતું હોય ને તો તમને ટેન્શન આવે. યુ વુડ ઓલ્સો ગેટ સ્ટ્રેઇન્ડ. ડૉક્ટર તમને ટેન્શન આવે. ઇફ યુ હેડ ટુ લુક આફ્ટર. હેડ ટુ એટલે ફરજિયાતપણું બતાવે. જો તમારે લુક આફ્ટર એટલે સંભાળ રાખવી પડતી હોત શિપ એટલે ઘેટાની, ફોર અ લિવિંગ એટલે આજીવિકા માટે. આજીવિકા માટે તમારે જો ઘેટાની સંભાળ રાખવી પડતી હોત ને તો તમને ટેન્શન આવી જાત. આ લુક આફ્ટર વળી પાછું ઇડિયમ છે. ધ્યાન રાખવું અથવા તો સંભાળ લેવી. ઇટ ઇઝ ધ મોસ્ટ બોરિંગ, અનઇન્સ્પાયરિંગ અને એક્ઝોસ્ટિંગ અને ડેડ એન્ડ જોબ. જો કૂતરાનો પ્રોબ્લેમ એ છે, પોતાનું જે કામ છે ને એ કામ વિષય કેવું માને છે? ઇટ ઇઝ ધ મોસ્ટ બોરિંગ. એટલે પહેલાં વહેલાં એવું કહે છે કે આ મારું કામ જે છે ને એ બોરિંગ એટલે કંટાળાવાળું છે, એ કંટાળાજનક છે. બીજું અનઇન્સ્પાયરિંગ, આ કામ કરવા માટે કોઈ પણ પ્રકારની પ્રેરણા ન થાય ને એવા પ્રકારનું કામ છે, પ્રેરણા વગરનું કામ છે. એક્ઝોસ્ટિંગનો મતલબ થાય થકાવી દેનારું કામ છે. અને ડેડ એન્ડ, કોઈ પણ પ્રકારની નવીનતા વગરનું કામ છે. ડેડ એન્ડ એટલે નવીનતા વગરનું કામ છે. કૂતરો કહે છે, મેડમ મારું કામ જે છે ને સૌથી વધારે બોરિંગ છે, કંટાળાજનક છે, અનઇન્સ્પાયરિંગ પ્રેરણા વગરનું છે, એક્ઝોસ્ટિંગ અત્યંત થકાવી દેનારું છે, અને ડેડ એન્ડ જોબ અને કોઈ પણ પ્રકારની નવીનતા વગરનું એકદમ રૂટીન કામ છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને દિવસના અંતે, આઈ એમ સો ફ્રસ્ટ્રેટેડ. હું એટલો બધો હતાશ થઈ જાઉં છું. ફ્રસ્ટ્રેટેડ મતલબ અપસેટ થઈ જાઉં છું. ધેટ આઈ કાન્ટ સ્લીપ. હું સૂઈ નથી શકતો. ડૉક્ટર કે વાય ડોન્ટ યુ લુક ફોર અ ચેન્જ. તો તું કેમ કંઈ ચેન્જ નથી લઈ લેતો? મતલબ કે કંઈક વેકેશન કરવા જતો રે. બોલો કે હાઉ કેન આઈ, પણ હું કેવી રીતે જઈ શકું? ડૉક્ટર કે ઓકે ઓકે, ડોન્ટ વરી, વી વિલ પુટ યુ રાઇટ સૂન. ચિંતા ન કર, હમણાં જ તને યોગ્ય ઉપાય બતાવી દઉં. વી વિલ પુટ યુ રાઇટ સૂન મતલબ હમણાં તને એક યોગ્ય ઉપાય આપી દઉં. પુટ યુ રાઇટ સૂન એટલે યોગ્ય ઉપાય આપવો. ચિંતા કરમાં કૂતરો કે સ્લીપિંગ પિલ્સ, આસ્ક ધ શિપ ડોગ. તો તમે ઊંઘની ગોળી આપશો? શિપ ડોગે પ્રશ્ન પૂછ્યો. પિલ એટલે ગોળી, સ્લીપિંગ એટલે ઊંઘ, પિલનો મતલબ થાય ગોળી. કૂતરાને ઊંઘની ગોળી જોતી હતી એટલા માટે જ આવ્યો હતો. પણ ડૉક્ટર કહે, નો નો, યુ મસ્ટ નોટ ગેટ યુઝ ટુ સ્લીપિંગ પિલ્સ. ગેટ યુઝ ટુ એટલે ટેવ પડી જવી. ડૉક્ટર કે યુ મસ્ટ નોટ ગેટ યુઝ ટુ ધ સ્લીપિંગ પિલ્સ. તારે ઊંઘની ગોળીની ટેવ નથી પાડી દેવાની. બેડ હેબિટ, આ ખરાબ આદત છે. ડુ ધીસ, એક કામ કર. વેન યુ ગો હોમ, તું જ્યારે ઘરે જા ને, ચેન્જ ધ પોઝિશન ઓફ યોર બેડ. તારી જે પથારી છે ને એની પોઝિશન બદલી નાખ. મતલબ પથારી ફેરવી નાખ એમ નહીં, આમ તો પથારીને ફેરવી નાખ, એમ વિરુદ્ધ સાઈડમાં લઈ જા. એન્ડ ઇન્સ્ટેડ ઓફ શિપ કાઉન્ટ ક્રોઝ,
અને શિપ નહીં, ઘેટા નહીં તો કાગડાની ગણતરી કર. તો ડૉક્ટરે એને ઉપાય, પહેલો ઉપાય શું સૂચવ્યો કે એક ભાઈ કામ કરતું, આમાં કંઈ ઊંઘની ગોળીની જરૂરિયાત નથી તારે, આ ખરાબ આદત છે અને ટેવ પડી જાય, એના કરતાં તું આમ કર, જ્યારે તું ઘરે જાને તું જે ઉત્તર દિશામાં માથું રાખતો હોય તો દક્ષિણમાં રાખ, પૂર્વમાં રાખતો હોય તો પશ્ચિમમાં રાખ, બસ તારી પથારી તું ફેરવી દે, ચેન્જ કરી લે. અને બીજું, તને ઘેટાની ગણતરીમાં પ્રશ્ન થાય છે, પ્રોબ્લેમ થાય છે, બરાબર ને? કંઈ વાંધો નહીં, ઘેટાની જગ્યાએ મનમાં તારે કલ્પના કરવાની કે એક વૃક્ષ છે, એની ઉપર કેટલા બધા કાગડા બેઠા છે, ચાલ કાગડાની ગણતરી કરું, 1, 2, 3, 4, જો ઓલો ઈડોઈ, 5મો, 6ઠો, 7મો, 8મો જો પાછો આવ્યો, આવી રીતે ચાલુ કરી દે મનમાં ને મનમાં. અ રે ઓફ હોપ એટલે આશાનું કિરણ, રે એટલે કિરણ, રે કિરણ, આર્ટિકલ એ છે. અ રે ઓફ હોપ એટલે આશાનું કિરણ લિટ અપ, પ્રકાશિત થઈ ગયું ઇન ધ પેશન્ટ્સ આઈસ, દર્દીની આંખમાં થોડીક આશા આવી. દેટ સાઉન્ડ્સ ગુડ, કૂતરો કે સારું લાગે છે, સાઉન્ડ એટલે અહીંયા અવાજ આવવો નહીં પણ સારું લાગવું, ઇટ સાઉન્ડ્સ ગુડ, દેટ સાઉન્ડ્સ ગુડ, સારું લાગે છે. આઈ એમ સિક ઓફ કાઉન્ટિંગ શિપ, ઘેટાની ગણતરીથી તો હું સિક એટલે કંટાળી ગયો છું, આઈ એમ સિક એટલે હું બીમાર છું એમ નહીં પણ હું કંટાળી ગયો છું. ઘેટાની ગણતરી કરી કરીને તું કંટાળી ગયો છું. થેન્ક યુ ડૉક્ટર, સી યુ સુન, આભાર ડૉક્ટર, ઝડપથી પાછો તમને મળવા આવીશ. ટુ ડેઝ લેટર, 2 દિવસ પછી હી વોઝ બેક અગેન, એ પાછો આવ્યો. ડૉક્ટર શાલિની ટુક અ લુક એટ હિમ, એના તરફ એક નજર કરી, એન્ડ ન્યૂ ધેટ હી વોઝ વર્સ, હી વોઝ વર્સ એટલે અત્યાર સુધી હતી એના કરતાં એની પરિસ્થિતિ અત્યંત વધારે થઈ ગઈ હતી. ઓ ડૉક્ટર, હી વેઇલ્ડ, વેઇલ્ડ એટલે એણે તો રડવાનું ચાલુ કરી દીધું, રુદન કર્યું. અને એણે તો રડવાનું ચાલુ કરી દીધું. ઓ ડૉક્ટર, આઈ કેપ્ટ કાઉન્ટિંગ ક્રોઝ ઇન માય ઇમેજિનેશન એન્ડ ધે કેપ્ટ ક્રોવિંગ, કોવિંગ તો ના હોય, ધે કેપ્ટ ક્રોવિંગ, મેં મારી કલ્પનામાં કાગડાઓ ગણવાનું ચાલુ કર્યું, ના કાગડાઓ જો અત્યારે મારા દિમાગમાં ક્રો 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 ક્રોઝ કર્યા કરે છે, કે માથું ફાટી જેવા અવાજ આવે છે. ડૉક્ટર કે હું, સેડ ધ ડૉક્ટર, I can see that counting is not your strong point. It only upsets you. Doctor કે મને એવું લાગે છે, I can see that counting એટલે ગણતરી કરવી is not your strong point. એ તને આમ બહુ સારી રીતે આવડતું હોય, સ્ટ્રોંગ પોઈન્ટ એટલે આવડતું હોય તેવું લાગતું નથી. ઇટ ઓનલી અપસેટ્સ યુ, આનાથી તો તું માત્ર ખાલી અપસેટ થઈ જશો એવું લાગે છે. કૂતરો કે ઇટ ઓલવેઝ ડીડ ડૉક્ટર, આવું તો મારી હંમેશા થતું. આઈ યુઝ ટુ હોલ ઇન ધ એરિથમેટિક ક્લાસ એટ સ્કૂલ, હું સ્કૂલમાં જ્યારે ભણતો ને ત્યારે એરિથમેટિક એટલે અંકગણિતના ક્લાસમાં હું હોલ એટલે નસકોરા બોલાવતો. મતલબ હું ઊંઘી જતો. હા ડૉક્ટર, તમારી વાત સાચી છે, મને આમ બહુ છે ને ગણિતમાં બહુ કંટાળો આવે, અને અમારે અંગણિતના પીરિયડ આવતા ને ત્યારે હું એમાં સુઈ જ જતો. ઓકે, વી વિલ ડ્રોપ કાઉન્ટિંગ, શેલ વી? ડૉક્ટર કે ઓકે, કંઈ નહીં, આપણે આ કાઉન્ટિંગનો આઈડિયા જ પડતો મૂકીએ. ફરગેટ દેટ યુ એવર લર્ન ટુ 7, 2, 3, 4, 5, ચાલ ભૂલી જા તું ક્યારેય 1, 2, 3, 4, 5 એવું ગણતરી કરતા શીખો તો. ઓકે, ઇન્સ્ટેડ પણ એને બદલે ઇમેજિન યુ આર ઇન અ ગાર્ડન, કલ્પના કર કે તું બગીચામાં છો, વિથ લોટ્સ ઓફ બ્યુટિફુલ કલરફુલ ફ્લાવર્સ, અને કેટલા બધા સુંદર મજાના કલરફુલ રંગબેરંગી ફ્લાવર્સ એટલે ફૂલો છે. કૂતરો કે ગ્રાસ ટુ, ઘાસે છે? સેડ ધ શિપ ડોગ, તો ઘાસે છે ને બગીચામાં? ડૉક્ટર કે યસ યસ. કૂતરો કે એન્ડ ધ બીચ બોલ, પેલો બોલ જોવો બીચ ઉપર અમાનો બોલ, નાનો એવો બોલ પણ છે ત્યાં? ઇટ ઇઝ ફન ટુ ચેઝ અ બોલ ઓન સોફ્ટ ગ્રીન ગ્રાસ,
લીલું સોફ્ટ ગ્રાસ હોય, ઘાસ હોય એના ઉપર બોલનો પીછો કરવો મને ખૂબ ગમે. હવે ડૉક્ટરની પહેલાં પહેલાં બોલતો હતો, ડૉક્ટર થોડા ખીજાણાય કે વિલ યુ લેટ મી ડૂ ધ ટોકિંગ, તું મને વાત કરવા દઈશ કે તું જ બોલવાનો છો? સેડ ધ ડૉક્ટર. ઇન ધેટ ગાર્ડન, એ બગીચામાં યુ વોન્ટ બી અ શીપ ડોગ. હવે તારે છે ને એ બગીચામાં શીપ ડોગ એટલે ઘેટાનો કૂતરો નથી બનવાનું, સાંભળ ભાઈ. યુ વિલ બી અ હની બી. તારે કલ્પના કરવાની કે તું એક હની બી છો. હની બી એટલે મધમાખી છો તું. અને ગોઈંગ બસ 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 ફ્રોમ ફ્લાવર ટુ ફ્લાવર. તારે કલ્પના કરવાની કે તું એ બગીચામાં કૂતરો નથી, એક મધમાખી છો. અને એક ફૂલથી બીજા ફૂલમાં બઝિંગ ગણગણાટ કરતું 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 જવાનું. ટ્રાય ઇટ ફોર અ કપલ ઓફ ડેઝ, બે દિવસ માટે આને ટ્રાય કર. ઇટ વર્ક્સ લાઇક અ ચાર્મ એટલે જાદુ. અને તું જો આ જાદુની જેમ કામ કરશે એટલે તને બસ તને ઘેટા કે કૂતરા કે અરે ઘેટા કે કાગડા ગણવામાં પ્રોબ્લેમ થાય છે, તારી ગણતરીની પ્રોબ્લેમ છે. તો હવે એક કામ કરી લે, આપણે ગણવું જ નથી કંઈ. એક મનમાં તારે રાત્રે શું ને, એટલે તારે કલ્પના કરવાની કે એક સુંદર મજાનો એક બગીચો છે, એમાં લીલું ઘાસ છે, એમાં કેટલા બધા ફૂલ છે. અને બસ તારે આ ફૂલ ઉપર મધમાખી તું છો એવી કલ્પના કરવાની અને ફૂલમાં તારે આંટા મારતા રહેવાના ગણગણાટ કરતું કરતું. અને જો આ જાદુની જેમ કામ કરશે કૂતરો, કે આઈ એમ હોપફુલ ડૉક્ટર, મને આના આમાં કંઈક આશા લાગે છે. થેન્ક્સ, સી યુ ઓન ફ્રાઈડે. હું વળી પાછો શુક્રવારે આવીશ. બટ હી નેવર ટર્ન્ડ અપ ઓન ફ્રાઈડે. પણ આ કૂતરો શુક્રવારે આવ્યો જ નહીં. ઓન સેટરડે અને શનિવારે હી રશ્ડ ઇન એટલે દોડતો આવ્યો. મોર વરીડ દેન એવર, અને અગાઉ કરતાં વધારે ચિંતાતુર દેખાતો હતો. અને સેડોને બોલ્યો, ડૉક્ટર વિલ યુ પ્લીઝ ડુ સમથિંગ ટુ સ્ટોપ બઝિંગ ઇન માય હેડ. મારા માથામાં જો આ ગણ 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 થયા કરે છે, તમે પ્લીઝ આને અટકાવશો? આ માંખ બંધ કરીને બોલ્યો, ડૉક્ટર જલ્દી જલ્દી જુઓ ને, મારા માથામાં બસ 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 ગણ 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 થયા કરે છે, આને કંઈક અટકાવો તમે. ડૉક્ટર ઝડપથી બોલ્યા, ઓપન યોર આઈઝ, એક આંખ ખોલ. સેડ ધ ડૉક્ટર ક્વિકલી, એન્ડ લુક એટ મી, જો મારી સામે જો. ધ પેશન્ટ ઓબેઈડ, ઓબેઈડ એટલે આજ્ઞાનું પાલન કર્યું. એણે આંખ ખોલી અને ડૉક્ટરની સામે જોયું. એન્ડ ડૉક્ટર ખીજાણા, એન્ડ નાવ વેર આર ધ બીસ, ક્યાં છે મધમાખી? અહીંયા ખોટું નાટક કરે છે. ધ શીપ ડોગ શુક હિઝ હેડ. શુક હેડ એટલે માથું હલાવીને ના પાડવી. શેક હેડ હોય ને, શેક, આ શુક એ શેકનું ભૂતકાળનું રૂપ છે. મૂળ સ્પેલિંગ છે એસ એચ એ કે ઈ. શેક હેડનો મતલબ થાય ના પાડવી. કૂતરો માથું હલાવીને ના પાડે છે કે કાંડશે, કહી ન શકું માખી ક્યાં છે. દઈ ફ્લ્યુ હવે કદાચ ઉડી ગઈ. લિસન સેડ ધ ડૉક્ટર. ડૉક્ટર કહે, સાંભળ, આઈ વોઝ એટ યોર વર્ક પ્લેસ ટુડે. તું જે જગ્યાએ કામ કરે છે ને ભાઈ, આજે હું ત્યાં આવી હતી. ઇનફેક્ટ અને વાસ્તવમાં આઈ સો યુ ઇન એક્શન, અને મેં તને કામ કરતા પણ જોયો. ઇવન ટોક ટુ સમ ઓફ યોર ફ્લોક. ફ્લોક એટલે ઘેટાનું ટોળું. ફ્લોકનો મતલબ થાય ઘેટાનું ટોળું. અને એ ઘેટાના ટોળામાં મેં કેટલાકની અરે વાત પણ કરી કે તારા વિશે. લગભગ 20-એક મિનિટ કે એની આસપાસનો સમય થઈ ગયો મારું અનુમાન છે. હું ત્રીજો પાર્ટ આનો કરી નાખું છું. શુક્રવારે તો આવ્યો નહીં, શનિવારે આવ્યો. અને આવ્યો ને ત્યારે અત્યંત એની હાલત ખરાબ થઈ ગઈ હતી. આવીને અંદર કે, ડૉક્ટર ડૉક્ટર આ તમે માખીને જલ્દી અહીંથી દૂરથી કાઢો મારાથી. ડૉક્ટર કે, ખોલ તારી આંખો. ઓલે આંખો ખોલી, ક્યાં છે માખી? ખબર નહીં, જતી રહી. ડૉક્ટર કે, સાંભળ, તારી આ પ્રોબ્લેમ તું જે રજૂ કરી રહ્યો છે ને અનિંદ્રાની, એની પાછળનું કારણ જુદું છે. તું જે જગ્યાએ કામ કરે છે ને ભાઈ, આજે હું ત્યાં આવી હતી અને મેં તને ખરેખ વાસ્તવમાં તો કામ કરતા જોયો, અને તારા વિશેનો અભિપ્રાય પણ મેં લીધો આ ઘેટાના ટોળામાં કેટલાક ઘેટાઓ પાસેથી. એટલે કૂતરો કે, ઓ ધોઝ અરે ઘેટાઓ. ધ શીપ ડોગ મેઇડ અ ફેસ. મેઇડ અ ફેસ એટલે મોઢું બગાડવું. કૂતરાએ મોઢું બગાડ્યું. મોઢું બગાડીને કે, એલે એની પાસે ગયા તમે? યુ નીડ નોટ હેવ ટેકન ધ ટ્રબલ. તમારે આ મુશ્કેલી લેવાની જરૂરિયાત નથી. શીપ કાન્ટ થિંક ફોર ધેમસેલ્સ.
અને ઘેટાઓમાં બુદ્ધિ જ નથી હોતી, કાન્ટ થિંક ફોર ધેમસેલ્સ, એટલે પોતાની રીતે વિચાર જ નથી કરી શકતી. ઘેટાઓને ક્યાં મગજ હોય છે, બુદ્ધિ જ નથી હોતી. તમે બુદ્ધિ વગરના લોકો અરે વાત કરો છો. ડૉક્ટર કે વેલ લેટ મી ટેલ યુ ભાઈ, હું તને કહી દઉં, મોસ્ટ ઓફ ધેમ ડુ, મોટા ભાગના ઘેટાઓ ડુ એટલે થિંક, વિચારી શકે છે, મતલબ એનામાં બુદ્ધિ છે. એન્ડ ધે થિંક, અને ઘેટાઓ વિચારે છે, યુ આર અનપ્લીઝન્ટ, ક્યારેય ખુશ ન હો તેવા પ્રકારનો છો, શોર્ટ ટેમ્પર્ડ અત્યંત ગુસ્સાવાળો છો, ઇમ્પેશન્ટ અધિરયવાળો છો, અને અનરીઝનેબલ એટલે ગેર વાજબી રીતે બુલી, એટલે તું જોહુકમી કરનારો છો. એવું પાછા ને ગુજરાતી લખી દો, અનપ્લીઝન્ટ, ક્યારેય ખુશ ન હોય ને તેવો, તારું મોઢું જોયું ને તો હંમેશા દિવેલ પીધેલું હોય ને એવા પ્રકારનું દેખાય છે. ખુશ ન હોય તેવું, શોર્ટ ટેમ્પર્ડ, ગુસ્સાવાળો છો, ઇમ્પેશન્ટ, અધીરો છો, તારામાં ધીરજ નથી, અને અનરીઝનેબલ બુલી, ખોટી રીતે ગુંડાગર્દી કરવાવાળો, ખોટી રીતે અનરીઝનેબલ એટલે ગેરવાજબી રીતે, ખોટી રીતે બુલી એટલે જોહુકમી કરવાવાળો, ખોટી રીતે જોહુકમી કરવાવાળો, પોતાનું ધાયરું જ કરવાવાળો છો તું. ધ પેશન્ટ લીપ ટુ હિઝ ફીટ. હવે કૂતરાએ સાંભળ્યું કે ઘેટાઓનો એના વિશેનો અભિપ્રાય કેવો હતો, તો અમુક ઘેટાઓ એવું કહે છે કે આ ક્યારેય ખુશ હોતો જ નથી, બીજા કે ગુસ્સાવાળો છે, અમુક લોકો એવું કીધું કે બહુ અધીરો છે, અને અમુક ઘેટાઓએ એવું કહ્યું કે બિલકુલ ખોટી રીતે કચકચ બહુ કર્યા કરે, જો હુકમી બહુ કર્યા કરે, પોતાનું ધાયરું જ કરાવવાળો છે, કરાવવા જો હુકમી કરવાવાળો, પેશન્ટ લિફ્ટ ટુ હિઝ ફીટ. લિફ્ટ એટલે કૂદકો મારીને ઊભું થઈ જવું, તે આ લિફ્ટ એલી એપીનું ભૂતકાળનું રૂપ છે, કૂદકો મારીને ઊભું થવું, પરંતુ કૂદકો મારીને પગ ઉપર ઊભો થઈ ગયો, ગોટ શોક્ડ, એને આઘાત લાગ્યો. હાઉ કેન ધે સે લાઈક ધીસ, આ ઘેટાઓ આવું કઈ રીતે કહી શકે, આઈ ઓલવેઝ સ્ટ્રગલ, હું હંમેશા સંઘર્ષ કરું છું ટુ કીપ ધેમ ટુગેધર, એને ભેગા ભેગા રાખવાનો, અને સેવ ધેમ આઉટ ઓફ એની હાર્મ, આઉટ ઓફ એની હાર્મ એટલે કોઈ પણ નુકસાન કરતાં એને બચાવવાનો પ્રયત્ન હું કરું છું, હું એની કેટલી સંભાળ લઉં છું, એને કંઈ નુકસાન નહીં થાય એવા પ્રયત્ન કર્યા કરું છું, અને તોય મારા વિશે આવું વિચારે છે. ડૉક્ટર કે ધેટ ઇઝ ઇટ, વાત આમ છે, યુ કીપ ધેમ ટુગેધર, તું એને ભેગા રાખે છે, પણ કેવી રીતે, બટ બાય બુલિંગ ધેમ, ગુંડાગર્દી કરીને, આવારાગર્દી કરીને, જો હુકમી કરીને તું એને ભેગા રાખે છે, ઇન ટુ અ ટાઈટ બંચ. ટાઈટ બંચ એટલે અત્યંત નજીક એને તું રાખવા માગે છે, ટાઈટ બંચ એટલે આમ તો ઝૂમખું, અહીંયા ટાઈટ બંચનો મતલબ થાય અત્યંત નજીક, અત્યંત નજીક નજીક તું એને રાખી દેશો. યુ વોન્ટ લેટ ધેમ સ્ટેપ આઉટ ઓફ ધ સર્કલ, એક નિશ્ચિત પ્રકારનું તું એમ સર્કલ દોરી દે, આ સર્કલ, આની બહાર તમારે ન જવાનું. યુ વોન્ટ લેટ ધેમ, તું એને મંજૂરી જ નથી આપતો સ્ટેપ આઉટ ઓફ ધ સર્કલ, તારું દોરેલું સર્કલ હોય એની બહાર ઓલા ઘેટાઓએ પગ જ નહીં મૂકવાનો. યુ ડોન્ટ ઇવન અલાઉ ધેમ, તું એને મંજૂરી નથી આપતો ટુ સર્ચ ફોર જ્યુસી ગ્રાસ, જ્યુસી એટલે રસવાળું, ગ્રાસ એટલે ઘાસ. રસવાળું ઘાસ શોધવા એને જરા કંઈ તું આડાવડો જવા નથી દેતો, મતલબ કે આ ઘેટાની રખેવાળી કરનારો કૂતરો હતો, અને કામને એટલું બધું સિરિયસલી લઈ લેતો હતો, જો સિન્સિયરલી નથી લેતો, એટલું બધું સિરિયસલી લઈ લે કે જરાક કો ઘેટું થોડુંક આગળ જાય, એણે કંઈક રસવાળું ઘાસ જોયું હોય
તો એ ભાવ ભાવ કરીને પાછું એને રાખી દે. પેલા બંચની ભેગું ભેગું જ રહેવાનું, આનો સ્વભાવ આવો થઈ ગયો હતો કે થોડી ઘણી છૂટછાટે કોઈને લેવા નહીં. એટલે ટૂંકમાં આ પોતે ગુસ્સાવાળો જેવો થઈ ગયેલો હતો. કૂતરો કે બા બા એટલે અરે અરે, દે આર ઇટિંગ ઓલ ધ ટાઈમ્સ એઝ ઇટ ઇઝ. એટલે એનું ગુજરાતી એમ થઈ, આ આખો દિવસ તો ખાતા હોય, સેડ ધ શિપડોગ. કૂતરો બોલ્યો, બટ હી ડીડન્ટ સાઉન્ડ ક્વાઇટ એઝ એંગ્રી એઝ બિફોર. પણ હવે અગાઉ જેટલો ગુસ્સોવાળો લાગતો નથી. ડૉક્ટર કહે, ધ ઇટ ઓલ રાઇટ, મતલબ એ ખાય તો ભલે ને ખાય. આનું ગુજરાતી શું થાય? ધ ઇટ ઓલ રાઇટ, ખાય તો ભલે ને ખાય. અરે તું એને ખવડાવવા તો લઈ જા છો. બટ વોટ દે નીડ ઇઝ અ લિટલ મોર ફ્રીડમ. ઘેટાઓને જે જરૂરિયાત છે ઇઝ અ લિટલ મોર ફ્રીડમ, એટલે થોડી આઝાદીની જરૂરિયાત છે. અ લિટલ મોર પીસ, અને થોડીક વધારે શાંતિની જરૂરિયાત છે. તું એને બહુ ખીચા છો. જરાક પણ કંઈક ભૂલ કરે, અથવા જરાક પણ ઘેટું એક બંચથી, એક ઝૂમખાથી, એક સર્કલથી જરાક બહાર જાય ને તું બહુ ગુસ્સો થાય છો. એને થોડીક શાંતિની જરૂરિયાત છે. નોટ સમબડી બાર્કિંગ એટ ધેમ ઓલ ધ ટાઈમ. ઘેટાઓને એક એવી કૂતરાની જરૂરિયાત નથી કે બાર્કિંગ એટ ધેમ ઓલ ધ ટાઈમ. બાર્ક એટલે ભસવું, હંમેશા ભૈંસા જ કરતું હોય. બાર્ક એટલે ભસવું અથવા તો ગુસ્સે થવું. હંમેશા એની સામે ભૈંસા કરે કે ગુસ્સે થાય, આવા કોઈ વ્યક્તિની એને જરૂરિયાત નથી. કૂતરાને સમજાઈ ગયું કે પોતે કામને સિન્સિયરલી લેવાને બદલે એને વધારે સિરિયસલી લઈ રહ્યો છે, અને ઘેટાને એ ચરાવવા લઈ જાય છે. ચરતા ઘેટાનું એણે ખતરાઓથી ધ્યાન રાખવાનું હોય છે, અને ઘેટું જરાક પણ આગળ પાછળ થતું તો આ એને ખૂબ ખીજાતો. પણ આને વિચાર કર્યો કે ના, આ મારી ભૂલ છે, ઘેટાઓને એટલી તો આઝાદી મળી છે ને, આ કદાચ મારો સ્વભાવ ખરાબ થઈ ગયેલો છે. એને સમજાઈ ગયું, એટલે કે આઈ નેવર થોટ ઓફ ધેટ. સાલું આનો તો મેં ક્યારેય વિચાર નહોતો કર્યો. ડૉક્ટર કેન, હેવ યુ એવર થોટ વાય યુ કાન્ટ સ્લીપ? અંતે ક્યારેય વિચાર કર્યો છે તું શું કામ નથી સૂઈ શકતો? ધ ડોગ કેપ્ટ ક્વાઇટ. કૂતરો મૂંગો થઈ ગયો. ઇટ ઇઝ બીકોઝ યુ બાર્ક એટ ધ શિપ ઓલ ડે. અને આ એ કારણ છે કે તું આ ઘેટાઓની સામે હંમેશા તું ભૈંસા કરેશ ને, હંમેશા આખો દિવસ ગુસ્સે થયા કરેશ ને, એટલે તને ઊંઘ નથી આવતી. You growl by day and simply can't sleep by night. You growl, એટલે તું ભસ ભસ કરે છે ગુરક્યા કરવા. આનું ગુજરાતી થાય ગુરક્યા કરવા. મતલબ ગુસ્સે થવું. આખો દિવસ તું ગુસ્સે થયા કરે છો, અને એને કારણે સિમ્પલી તને ઊંઘ નથી આવતી. ઇફ યુ ગીવ શિપ મોર ફ્રીડમ, જો તું ઘેટાઓને થોડીક વધારે આઝાદી આપને, યુ વિલ ડેફિનેટલી સ્લીપ બાય નાઇટ, તો તું નિશ્ચિંતપણે રાતના સમયે સૂઈ શકીશ. ડૉક્ટરનું કહેવાનું એમ થાય છે કે માણસ જાતનો સ્વભાવ એવો હોય છે કે ડિસિપ્લિનના નામે થોડું ઘણું આમ તેમ ચલાવી ન લે. અરે એટલું બધું ટાઈટ ના થાવ, દિમાગને એટલો બધો ગુસ્સાવાળો ન કરો કે જરાક અમથું કામ બદલે બગડી જાય, કે રૂટિનમાંથી થોડુંક વહેલા મોડું થાય તો અત્યંત ગુસ્સો આવે. ડૉક્ટર એવું કહેવા માગે છે કે આટલા બધા ગુસ્સાવાળા ન થાવ. આવો તમે ગુસ્સો કરશો તો તમને ઊંઘ નહીં આવે અને તમે પોતે બીમાર પડશો, જે આ કૂતરો બીમાર પડી ગયો છે. એટલે એમ કહે છે કે તમે જેનું ધ્યાન રાખો છો એને થોડી ઘણી આઝાદી આપો, અને તમે એને આઝાદી આપશો તો પછી એ તમે સારી રીતે સૂઈ શકશો. ધેર વોઝ સાયલન્સ ઇન ધ રૂમ. રૂમમાં થોડી શાંતિ સ્થપાઈ ગઈ. ધેન સ્લોલી ધ શિપ ડોગ રોઝ ટુ હિઝ ફીટ. આ રોઝ જે છે એ રાઈઝનું ભૂતકાળનું રૂપ છે. રાઈઝ એટલે ઊભા થવું. અને આ કૂતરો હતો એ પોતાના પગ ઉપર ઊભો થયો અને બોલ્યો, હેટ્સ ઓફ ટુ યુ ડૉક્ટર. હેટ્સ ઓફ એટલે સલામ. આપણે કોઈનાથી ખૂબ ખુશ થઈ જઈને શાબાશી આપવાની હોય ને ત્યારે આપણે એને હેટ્સ ઓફ કહીએ છીએ. હેટ્સ ઓફ ટુ યુ ડૉક્ટર, સલામ ડૉક્ટર. આઈ બિલીવ ધીસ ટાઈમ યુ હેવ ગોટ ઇટ. મને લાગે છે આ વખતે તમને મારા રોગનું મૂળ કારણ ખબર પડી ગઈ છે.
એમ કરીને ત્યાંથી નીકળે છે. ડૉક્ટર કે રિપોર્ટ બેક વિલ યુ, આભોથી આ પેલો પાછો આવીને પાછો રિપોર્ટ તો આપજે, તું આપીશ ને? શ્યોર ધ શિપ ડોગ સેડ, ધ શિપ ડોગ, કૂતરો બોલ્યો, હા આપીશ. હી વેગ્ડ હિઝ ટેલ એન્ડ વેન્ટ ઓફ. વેગ્ડ હિઝ ટેલ એટલે પૂંછડી, એણે પટપટાવી. વેગ એટલે પટપટાવવું. તે અને વેન્ટ ઓફ અને ત્યાંથી જતો રહ્યો. અ વીક લેટર, એક અઠવાડિયા પછી, ડૉક્ટર શાલિની રિસીવડ વિથ હર ફીસ, રિસીવડ અ પોસ્ટ. ડૉક્ટર શાલિનીને એક પોસ્ટ મળી, ટપાલ મળી વિથ હર ફીસ. એમાં એની ફીસ હતી અને થેન્ક યુ કાર્ડ હતું અને ધ ડોગ રોટ અને કૂતરાએ લખેલું હતું, સ્લીપિંગ લાઇક અ લોગ મીકો ધ શિપ ડોગ. સ્લીપિંગ લાઇક અ લોગ, લોગ એટલે લાકડાનો ટુકડો. લાકડાનો એક મોટો ટુકડો હોય, કેમ પૈડો હોય, નેન્ય પૈડો હોય, એવી રીતે હું સૂઈ જાઉં છું. લેખિત મીકો ધ શિપ ડોગ એટલે હવે એમ કહે છે કે ડૉક્ટર, તમે જે મને સલાહ આપી મને ખૂબ લાગી ગઈ છે અને હવે તો એવી ઊંઘ આવે, એવી ઊંઘ આવે કે પડખું ફરવાનું યાદ નથી આવતું, એક પડખે સવાર. એટ ધ એન્ડ ઓફ ધ લેટર દેર વોઝ અ લાઇન, અને લેટરના અંતે એક લાઇન હતી, ડૉક્ટર કેન યુ હેલ્પ મી કીપ અવેક બાય ડે. ડૉક્ટર કેન યુ હેલ્પ મી, તમને મદદ કરશો કીપ અવેક બાય ડે, દિવસે કેમ જાગવું, જાગતા શીખડાવો ને. પેલા ભાઈની પ્રોબ્લેમ હતી ઊંઘ નહોતી આવતી, શું કામ ઊંઘ નહોતી આવતી, ગુસ્સાવાળો સ્વભાવ હતો. ડૉક્ટરની કાઉન્સેલિંગ પછી એને સમજાઈ ગયું કે ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી, એટલે પોતે હવે ગુસ્સો નથી કરતો, તો અત્યંત ઊંઘ આવે છે અને હવે પ્રોબ્લેમ જરાક ઉલટી થઈ ગઈ છે, હવે તો દિવસના સમયે એને બહુ ઊંઘ આવે છે. એટલે ડૉક્ટરને કે ડૉક્ટર હવે જરાક એ તો શીખડાવો, દિવસના સમયે કામના સમયે કેવી રીતે જાગવું. ઓકે, થેન્ક યુ એવરીબડી.